हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। मजा में बता આગળના લેક્ચરમાં યુનિટ 2 અમ્બ્રેલાસ આર કલરફુલ એમાં આપણે 1 થી 10 ક્વેશ્ચન આન્સર જોઈ લીધા હતા। આપણે ફરી તેનું થોડું રિવિઝન કરી લઈએ। વેર ઇઝ ધ ફેર, એનો આન્સર છે ધ ફેર ઇઝ ઇન બક્ષીપુર। બક્ષીપુર નામનું ગામ છે, ત્યાં મેળો ભરાયેલો છે। ઇઝ ધ ફેર ઓન ધ રિવર બેંક, રિવર બેંક એટલે કે નદી કિનારો। શું ત્યાં નદી કિનારે મેળો ભરાયેલો છે? તો કે હા, yes, the fair is on the river bank। Who are there in the fair? Men, women and children are in the fair। Men એટલે કે પુરુષો, women એટલે કે સ્ત્રીઓ અને બાળકો મેળામાં આવેલા છે। Are there toy shops? શું ત્યાં મેળામાં રમકડાની દુકાનો છે? તો કે હા, yes there are। હા, ત્યાં રમકડાની દુકાનો છે। Are there milk stores? શું ત્યાં મેળામાં દૂધની દુકાનો એટલે કે દૂધની નાની નાની દુકાનો છે? No, there aren't। ના, ત્યાં દૂધની દુકાનો નહોતી। મેળામાં રમકડાની દુકાન, ચારી લારી એવું બધું હતું, પણ દૂધની દુકાનો નહોતી। Is there a balloon man in the fair? શું ત્યાં મેળામાં બલૂન મેન એટલે કે ફુગાવાળો હતો? તો કે હા, હતો। Yes, there is। હા, ત્યાં ફુગાવાળો હતો। Where is the balloon man? બલૂન મેન એટલે કે ફુગાવાળો જો ત્યાં હતો, તે ક્યાં હતો, એ કઈ જગ્યાએ ઊભો હતો એવું પૂછે છે। The balloon man is near the tea store। એટલે કે ફુગાવાળો ચાની લારીની નજીક હતો। Are Rahim's neighbors at the fair? શું રહીમના પાડોશીઓ પણ મેળામાં હતા? તો કે હા, yes there are। હા, ત્યાં રહીમના પાડોશીઓ પણ મેળામાં હતા। આપણે જોયું ને તેના પાડોશી મિત્રોના નામ બધા આપેલા હતા, અખિલ ને વેદાંત ને નચિકેતા ને એ બધા, એટલે રહીમના પાડોશીઓ પણ મેળામાં આવેલા હતા। ઇઝ ધ મેરી ગો રાઉન્ડ સ્મોલ? શું મેરી ગો રાઉન્ડ છે એ નાનું હોય છે? યસ ઇટ ઇઝ। હા, મેરી ગો રાઉન્ડ છે એ નાનું ચકડોળ હોય છે। ઇઝ ધ જાયન્ટ વ્હીલ સ્મોલ? શું જાયન્ટ વ્હીલ એટલે કે મોટું ચકડોળ છે એ પણ નાનું હોય છે? નો, ઇટ ઇઝન્ટ। મોટું ચકડોળ છે એ નાનું હોય નહીં, પણ એ તો મોટું હોય છે। અહીંયા સુધી આપણે જોયેલું હતું, હવે આપણે જોશું 11 નંબર થી। જગલર્સ હેન્ડ? શું જાદુગરના હાથમાં એક બોક્સ છે? તો કે યસ, જાદુગરના હાથમાં એક બોક્સ હતું ને આપણે પાઠ્યપુસ્તકમાં ચિત્રમાં જોયું ત્યારે।
ની નજીક હતા। જોઈ લેશે બધા એકવાર। बता
જે છોકરી હતી એના હાથમાં એક લાંબો વાંસનો ટુકડો છે। હવે આપણે એના પછી જોઈશું ટ્રુ અને ફોલ્સ એટલે કે ખરા ખોટા। ખરા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો। फर्स्ट है द बलून मैन इज नियर द आइसक्रीम स्टॉल। सेकंड नंबर अ मेरी गो राउंड इज ह्यूज। थर्ड नंबर एन आइसक्रीम स्टॉल इज अंडर द ट्री। फोर्थ नंबर अ रोप पोकर इज ऑन द रोप। फिफ्थ द बोटल्स आर ऑन द बॉक्स। अने सिक्स्थ देर इज अ सर्कस इन द विलेज। सौथी पहला छे द बलून मैन इज नियर द टी स्टॉल आइसक्रीम स्टॉल એટલે કે બલૂન મેન છે એ આઈસ્ક્રીમ સ્ટોલ નજીક છે। તો કે બલૂન મેન આઈસ્ક્રીમ સ્ટોલ નજીક નહોતા પણ ટી સ્ટોલ પાસે હતા એટલે એમાં આવશે ફોલ્સ એટલે કે ખોટું। અ મેરીગો રાઉન્ડ ઇઝ હ્યુજ હ્યુજ એટલે કે વિશાળ। મેરીગો રાઉન્ડ છે એકદમ મોટું હતું તો કે ના મેરીગો રાઉન્ડ મોટું ન હોય પણ જાયન્ટ મેન મોટું હોય ને એમાં પણ આવશે ફોલ્સ। થર્ડ નંબર એ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી। આઈસ્ક્રીમ સ્ટોલ છે એ ઝાડની નીચે છે તો કે ટ્રુ આઈસ્ક્રીમ સ્ટોલ છે એ ઝાડની નીચે હોય છે ચિત્રની અંદર। અ રોપ પોકર ઇઝ ઓન ધ રોપ એટલે કે દોરડા પર ચાલનાર વ્યક્તિ છે દોરડા પર જ છે। આપણે ચિત્રમાં જોયું તો દોરડા ઉપર જે છોકરી ચાલે છે એ દોરડા ઉપર જ હોય છે એટલે એમાં પણ આવશે ટ્રુ। ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ બોટલ છે બોક્સની ઉપર હતી તો કે ના બોક્સ તો જાદુગરના હાથમાં હોય છે એમાં આવશે ફોલ્સ।
सर्कस इन ध विलेज त्या गाम मा एक सर्कस आवेलू हतु सर्कस आवेलू हतु तो के ना गाम मा तो ए मेळो એટલે કે ફેર આવેલો એટલે કે એમાં પણ આવશે ફોલ્સ જોઈ લેશે બધા એકવાર જો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અધૂરા ક્વેશ્ચન આન્સર જોયા અને 1 થી 6 સુધીના ટ્રુ અને ફોલ્સ જોયા હું તમને અધૂરા ક્વેશ્ચન આન્સર નો જ ખાલી ફોટો મોકલીશ ટ્રુ અને ફોલ્સ છે બધા પૂરા થશે ત્યારે સાથે મોકલીશ એટલે આજે તમારે અધૂરા જે ક્વેશ્ચન આન્સર છે 11 થી 19 સુધીના એ તમારે નોટમાં લખવાના છે